रेडी फिर शुरू करिए। आवाज आ रहा से मारो। आवाज आ रहा से मारो। हाँ साहब, आवे आवे हेलो, बराबर। आवे साहब। हाँ हाँ साहब, आवे से आवे। स्क्रीन आवे से मित्र, स्क्रीन आवे से ना बराबर से। हाँ, आप बराबर आवे। बिल्कुल ओके, शुरू करिए। जी सर। जी नमस्कार, वेबिनार में जोड़ना दरेक नु स्वागत छे। आज गिरनारी मंडल नो 326मो वेबिनार छे। आज हूँ डॉक्टर केडी मितेलिया, प्रचलित पांदरावाड़ी भाजी एटले के फेमस लीफी वेजिटेबल जे बजार में मळती होय अने खेडूत लोको एनी खेती करता होय अने बजार में सहेलाईथी मळती होय एवी पांदरावाड़ी भाजी एटले के प्रचलित जे चलन अने बजार में मोटा भागे मळती होय, तो एवी वनस्पतिओ विशे जेना पांदरा शाकभाजी तरीके કે મસાલા તરીકે ઉપયોગી હોય, તો પાંદડાવાળી ભાજી વિશે આજે હું ડોક્ટર કેટી મિતિલિયા માહિતી આપું છું. પાંદડાવાળી ભાજીમાં મિનરલ્સ અને વિટામિન્સ આ બે વસ્તુ તો ભરપૂર હોય. વિટામિન્સ એ બી સી અને મિનરલ્સ એટલે કે ખનિજ તત્વો હોય છે અને કેલરી પ્રમાણમાં ઓછી હોય છે, એટલે કે કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત પદાર્થ, પ્રોટીન ને ચરબીનું પ્રમાણ તો લગભગ નહિવત હોય છે. તો કેલરી ઓછી હોય એટલે 100 કેલરીથી અંદર જ હોય છે મોટા ભાગે, તો 50 થી અંદર પણ હોય છે. મોટા ભાગની ભાજીઓની 100 ગ્રામ ભાજી ખાઈએ તો 50 કેલરીથી ઓછી જ હોય છે મોટા ભાગે, અમુકમાં હોય છે કેલરી વધુ. એટલે સામાન્ય રીતે 100 કેલરીથી તો ઓછી જ હોય છે. તો પાંદડાવાળી ભાજી વિશે, ખાસ કરીને જે પ્રચલિત હોય એ પાંદડાવાળી ભાજી વિશે હું માહિતી આપું છું. પહેલો પ્લાન્ટ છે કોબીસ. કોબીસ છે, કોબીસ તો કોબીસ નીચેના પાન છે એ પણ ભાજી તરીકે તો વાપરી શકાય છે, પણ કોબીજમાં જે કન્જેસ્ટેડ એટલે અગ્રકલિકાનો ભાગ જેમાં પાન છે એ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને પાન એકબીજાને સાવરિત થયેલા હોય છે એટલે આવરે છે, એટલે કે આખો ગળીમય પાનનો અગ્રકલિકાનો ગુચ્છો કહી શકાય. તો કોબીજ છે એ વચ્ચે પ્રકારની ધરી જેવો ભાગ હોય છે અને પાન બધા ઉપરા સાપરી બધા ગોઠવાયેલા હોય છે, ગળીમય રચના હોય છે પાનની. બાકી નીચેના તલસ્થ પાન પણ શાકભાજી તરીકે કોબીજના વાપરી શકાય, પણ મોટા ભાગે એ વપરાશ થતો નથી. જ્યારે કોબીજનો દડો એટલે કે અગ્રકલિકા પાન ઉપરા ઉપરી છાવરી થયેલા છે એટલે આપણે પાન ખાઈએ છીએ અને વચ્ચેની ધરી પણ ખાઈએ છીએ. તો કોબીજ વિટામિન એ, કોબીસ અને મિનરલ્સ પણ સારા એવા હોય છે. તો કોબીસ છે એમાં 27 કેલરી હોય 100 ગ્રામ દીઠ, અને કોબીસમાં ઘણી બધી વેરાયટીઓ, ખૂબ ઘણી બધી વેરાયટીઓ છે કોબીસની. અને કોબીસ માં રંગીન કોબી પણ જોવા મળે છે, એટલે કે વિકસાવી છે ગુલાબી રંગની કોબી. તો કોબીસ ને ઇંગ્લિશમાં કેબેજ કહેવામાં આવે છે અને 100 ગ્રામ દીઠ 25 થી 27 કેલરીમાં. કોબીસનું વૈજ્ઞાનિક નામ છે બ્રાસિકા ઓલેરેસિયા વેરાયટી કેપિટાટા. કેપિટેટ એટલે કે આખો મુંડક, મુંડો, બરોબર. તો અગ્રકલિકાનો મુંડો એટલે કે કોબીસ, અને કોબી કુબી પણ કેટલાક કે બરોબર, કોબીસ અને ઇંગ્લિશ નામ છે કેબેજ. તો કોબીજ છે એ સંભારા તરીકે સામાન્ય રીતે વપરાતું હોય છે, બટાટા સાથે મિશ્ર શાક બનતું હોય છે.
કોબીજ ના કચુંબર કાચું પણ ખવાતું હોય છે. કોબીજ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે, એટલે સહેજ તીખો સ્વાદ પણ ધરાવે છે. સામાન્ય રીતે મીઠો, તુરો અને સહેજ તીખો સ્વાદ હોય છે. કોબીજનું શાક, મિશ્ર શાક અને ઘણી બધી વાનગી બનાવાય છે. ખાસ કરીને કોબીજનો સંભારો ખાસ બનાવાય છે. અને કાચું ખવાતી. પછીનો ફોટોગ્રાફ. કોબીજ પછી ભાઈનભાઈ. સાહેબ આવ્યો નથી ફેરવો ફેરવો હજુ ફેરવો નથી. કોબીજ પછી નો પ્લોટ ફેરવો ફરીથી કરો તો કદાચ આવી જાય. કોબીજ આવતું ફેરવી નહીં તો પણ વિટામિન લેતો ઈ કઈ હતું. રીતે બહાર નીકળ ફરતી શેરિંગ કરો. અચ્છા, બરાબર. રંગીન કોબી છે એટલે કે બ્રાસિકા ઓલિરેસિયા રંગીન કોબી. તો રંગીન કોબી છે એ પર્પલ રંગની હોય છે અને સ્વાદ છે એનો કડવો લાગે છે. સેસ કડવો પણ હોય છે આમાં. આમ તો તીખો હોય છે પણ સેસ કડવાશ અનુભવ હોય છે. તો વેરાયટી કેપિટલ આ રંગીન પર્પલ રંગની અથવા તો ગુલાબી રંગની કોબીજ. એટલે કે કોબીજમાં ઘણી બધી વેરાયટીઓ, કલર વેરાયટીઓ પણ જોવા મળે છે. અને પછીનો ફોટોગ્રાફ છે ફૂલે બ્રાસિકા ઓલિરેસિયા વેરાયટી બોટ્રીટિસ. સામાન્ય રીતે ફૂલેવર છે એટલે કે આખો એનો પુષ્પવિન્યાસ છે તેમ વાંસલ હોય છે અને એ શાકભાજી તરીકે ફૂલેવર જ વપરાતું હોય છે. કોલીફ્લાવર એટલે કે પુષ્પવિન્યાસ છે એ શાકભાજી તરીકે વપરાય છે. ફુલેવરના જે પાન છે એને ભાજી થઈ શકે છે અને ફુલેવરમાં કેલરીનું પ્રમાણ કોબીની જેમ જ હોય છે. બરાબર. ફુલેવર પછીનો ફોટોગ્રાફ. તો બ્રાસિકેસી કુળની જે વનસ્પતિઓ છે એ સ્વાદે તીખી હોય છે. આ પણ બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. બ્રાસિકા જુન્સિયા આ રાયની ખેતી કરવામાં આવે છે. અને બ્રાસિકા જુન્સિયા, બ્રાસિકા કેમ્પેસ, બ્રાસિકા નાઇગ્રા. તો રાય છે મસ્ટાર્ડ છે રાય. તો એના સરસો કહેવામાં આવશે. રાય એટલે સરસો. એની કલર બીજની ઘણી બધી વેરાયટીઓ છે સરસવની. રાય સરસો, પીળા સરસવ, સફેદ સરસવ, બ્રાઉન સરસવ. તો આ બધા રાય એટલે સરસવ તરીકે વપરાય છે. અને સરસવના જે પાન છે એની ભાજી કરવામાં આવે છે સરસવ એટલે કે રાય. તો 100 ગ્રામ રાય સરસવના પાનમાંથી કે રાયના પાનમાંથી 30 થી 35 કેલરી મળી શકે. અને રાયના સરસવના પણ સ્વાદે તીખા હોય છે. એટલે એકલી ભાજી કરવાથી નથી, મિશ્ર ભાજી કરવાની છે. ખાણું પ્રચલિત છે. સરસવ કા શાક રોટી એટલે સરસવની ભાજી એટલે કે મિશ્ર ભાજી અને મકાઈના રોટલા, મક્કે કી રોટી ઓર સરસો કા શાક. આ પંજાબી લોકોનું દેશી ખાવું છે. આપણે કેમ તો બ્રાસિકા જુન્સિયા રાય તો એમાં 100 ગ્રામ દીઠ કેલરી સુધી મળી શકે. અને એકલા પાન ખવાતા નથી એટલે કે એના પાન છે મિશ્ર ભાજી કરવામાં આવે છે. અંદર બીજી ભાજી પણ ઉમેરી અને સરસવનું શાક કરવામાં આવે છે. તીખો હોય છે એટલે એકલી ભાજી એટલા માટે. પછી ફોટોગ્રાફ.
શિયાળામાં ખાસા સરસવની ભાજી સારી ગરમાવો લાવી દે, અને ઠંડા પ્રદેશ હોય ત્યાં તો સરસવનું શાક ભાજી છે, રાયના પાનની કે સરસવના પાનની ભાજી ગુણકારી. અગાઉ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. બજારમાં સરસવ પછી આપણે સરસવ પછી અસોયું, તો અસોયું છે એ પણ બ્રાસિકેસ્ટી વનસ્પતિ છે. રવિ પાક તરીકે ખેતી કરવામાં આવે છે. બીજ અને એના પાન પાનની સ્થાનિક લોકો જ ભાજી કરતા હોય છે. જે વિસ્તારમાં ઉછેરેલ હોય ત્યાં જ અસોયાના પાન, અસોયાના પાનની ભાજી બજારમાં મોટા હોતી નથી. અને અસોયાના બીજ છે એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. બ્રાસિકોની કોઈ પણ વનસ્પતિ લો, અત્યાર સુધી બ્રાસિકેસી કોની જ વનસ્પતિ હોય, અને એમાં ટેસ્ટ તીખવા ધરાવતી વનસ્પતિઓ છે અને તીખાશ હોય છે. તો લેપિડિયમ સેટિવમ તો એના લોકો કરતા હોય ફોટોગ્રાફ, અને કેલરી પણ 60 કેલરી મળતી હોય છે અસોયાના પાનને. પછીનો ફોટોગ્રાફ છે, હવે સફેદ ફૂલ જોઈશું. પછીનો ફોટોગ્રાફ છે મૂળો. પહેલા તો શિયાળામાં જો માગસર મહિનામાં મૂળોનું સેવન થતું હતું, પણ હવે તો 12 માસ મૂળા મળતા હોય છે. મોટા ભાગે મૂળાની ખેતી થાય છે. રેફિનસ સેટિવસ મૂળાના દરેક પાક છે એ ઉપયોગી છે અને તીખાશ ધરાવશે. આ પણ બ્રાસિકેસી કોની જ વનસ્પતિ છે. મૂળો ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે રેડિશ. મૂળાના જે કંદ હોય છે એ તાજા ખાવાય છે, અને મૂળાના જે મૂળરૂપ પાક છે એ પણ કાચા ખવાય છે, અને ભાજી બનાવીને ખવાય છે. એમાં ચણાનો લોટ ઉમેરવામાં આવશે. મૂળો રેફેનસ સેટિવસ, અને એમાં જે કેલરી હોય છે એ ઓછી હોય છે. મૂળામાં 25 થી 30 કેલરી મળી શકે મૂળાના પાનમાંથી. અને મૂળાના પાન કાચા પણ ખાઈ શકાય છે અને ભાજી પણ બનાવવામાં આવશે. તો મૂળો રેડિશ સ્વાદ એનો તીખાશ પડતો હોય છે, એટલે કે તીખો હોય છે. એના કંદમૂળ છે એટલે કે ત્રાકાકારના જે મૂળિયા છે સફેદ રંગના એ પણ તીખા હોય છે, એના પાન તીખા હોય છે. મૂળાની જે મોગરી હોય છે કુમળી એ પણ ખવાય છે, એનું પણ શાક કરવામાં આવશે. 2 3 થી 4 ઇંચ લાંબી હોય છે મૂળાની મોગરી, અને શિયાળામાં ઉપલબ્ધ હોય છે. ને માગસર મહિનામાં મૂળાનું સેવન કરવું સારું એવું આયુર્વેદમાં કહેવાયું છે. તો મૂળો રેડિશ અને કચુંબર તરીકે કાચું ખવાય, સ્વાદિષ્ટ બને છે. મિશ્ર ભાજી અને ચણાનો લોટ ખાસ ઉમેરવામાં આવે છે. મૂળાના ભાજી બનાવી હોય એટલે ચણાનો લોટ ખાસ ઉમેરવામાં આવે છે. તો મૂળામાં 25 થી 30 કેલરી મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ. મૂળો રેડિશ રેફિનસ સેટિવસ. પછીનો ફોટોગ્રાફ છે કોથમીર. કોરિએન્ડ્રમ સેટિવમ આની ફેમિલી પાસે અહીંથી અલગ પડે છે. તો આ છે એપિએસી કુળની વનસ્પતિ છે, અંબેલી કુળની વનસ્પતિ કોથમીર, અને દાણા પણ કહેવામાં આવે છે દાણા કોથમીર. સામાન્ય રીતે કોથમીર છે એ મસાલા તરીકે ખાસ દાળ શાકમાં નાના નાના ટુકડા કરી અને ઉમેરવામાં આવે છે, એટલે કે મસાલા તરીકે કોથમીરના પાન વપરાય છે. અને શિયાળામાં ખાસાની ખેતી કરવામાં આવે છે. કોથમીર આમ તો 12 માસ મળતી હોય છે, પણ પિયત હોય એ લોકો જ 12 માસ દરમિયાન ઉછેરી શકે. બાકી તો અને દિવાળી પછી રવિ પાક તરીકે કોથમીર ઉછેરવામાં આવે છે. અને કોથમીર એટલે કે ધાણા, અને ફળને ધાણા કહેવામાં આવે છે, એ પણ મસાલા તરીકે વપરાય છે. અને કોથમીરના તાજા પાન છે એ ખાસ કરીને સુગંધ માટે, ફ્લેવર માટે દાળ શાકમાં ઉમેરવામાં આવે છે. અને ખાસ કરીને કોથમીરના કુમળા પાનને પ્રકાંડ છે કાચા ખાઈ શકાય છે,
કોથમીર ના પાન છે એ મિશ્ર ભાજીમાં ખાસ ઉમેરવા જોઈએ. કોથમીર ના પાનમાં વિટામિન એ વિપુલ પ્રમાણમાં હોય છે. બીજું, કોથમીરમાં 100 ગ્રામ કોથમીરની માંથી 44 કેલરી એ મળી શકે છે. આનો સ્વાદ પણ છે તીખો, તુરો અને મધુર હોય છે. કોથમીર ના પાન કાચા ખાઈ શકાય છે અને ભાજી સ્વરૂપે પણ વાપરી શકાય છે. અને કેલરી 40 થી 45 કેલરીમાં હોઈ શકે છે. એમાં સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. આંબેલી ફેરી કુળની વનસ્પતિ છે કોથમીર. તો એમાં શિયાળામાં ઉપલબ્ધ હોય છે દેશી દાણાના બધા હાઇબ્રિડ દાણા ને બધા અલગ અલગ પ્રકારના દાણામાં આવતા હોય છે. અને દાણા દાણી ને એવું બધું નામ આપતા હોય છે ફળને, અને કેમ કે એનો ફળનું જે કદ હોય છે નાના મોટી હોય છે, વેરાયટી મુજબ એનું કદ હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે એ પણ કોથમીર જ છે. એમાં બે ફોટોગ્રાફ ભેગા કરેલ છે. કોથમીર કોરિએન્ડ્રમ સેટિવમ, ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે કોરિએન્ડર. કોરિએન્ડર એટલે કે કોથમીર, અને એના ફળ એ પણ મસાલા તરીકે વપરાય છે. સૂકા ફળો હોય મસાલા તરીકે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, તો વિટામિન એ થી આ ભાજી સ્વાદે તીખી હોય છે. આ પણ એપીએસી કુળની જ વનસ્પતિ છે. એનેથમ ગ્રેવ્યુલેન્સ સુવા, 100 ગ્રામ સુવા માંથી 35 થી 40 કેલરીમાં હોય શકે. અને સુવાના પાન સ્વાદે તીખા હોય છે, એટલે કે આની એકલી ભાજી મોટા ભાગે થતી નથી, એટલે કે મિશ્ર ભાજી એ બનાવવામાં આવે છે. રવિ પાક તરીકે સુવા ઉછેરાય છે. અને સુવા ઉષ્ણ હોય છે, માસિક વર્ધક હોય છે, ગર્ભાશય શુદ્ધિકર હોય છે. એટલે કે પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને સુવાના પાનની ભાજી અપાય છે. તેમજ સુવાના જે ફળો હોય છે મુખવાસ તરીકે અપાય છે. તો સુવાની ભાજી પ્રસૂતાવસ્થામાં એટલે કે પ્રસૂતિ પછી પ્રસૂતા મહિલાને ખાસ આપવામાં આવે છે. એનાથી ગર્ભાશય શુદ્ધ થાય, દૂધ વધે અને વાયુના નો પણ નાશ થાય છે. અને બીજું, સુવાના પાન અને એના બીજ એટલે ફળો માસિક વર્ધક ગુણધર્મ ધરાવે છે. એટલે કે માસિક ઓછું આવતું હોય, માસિક દુખાવો સાથે આવતો હોય તો સુવાના પાનની ભાજી અથવા તો સુવા દાણા વાપરી શકાય. તો એનાથી માસિક સ્ત્રાવ વધે છે અને માસિક નિયમિત પણ બની શકે છે. તો એનેથમ ગ્રેવ્યુલન્સ એટલે કે સુવા, તો એની ભાજી એ ખાસ કરીને મહિલા વર્ગ માટે બહુ જ ગુણકારી છે. સાલી એટલે સુવા, બરાબર સુવા, તો સુવા દાણા પણ કહેવાય છે. અને સુવાની ભાજી બંને મસાલા તરીકે ઉપયોગી છે અને ઔષધિ તરીકે પણ સુવા ઉપયોગી છે. રવિ પાક તરીકે શિયાળામાં સુવા ઉછેરાય છે. અને વાયુનાશક હોવાથી બાળકોને પણ ખાસ કરીને સુવાનો પાનનો રસ છે મધ સાથે આપી શકાય. અને ડીલ વોટર પણ બજારમાં મળતું હોય છે, એટલે તેનો પાણી, સુવાનું પાણી એટલે કે પેટ સોળ હોય કે આફરો હોય, આફરો પણ મટાડી શકે છે. એમ તો વાયુનાશક છે. અને વાયુનાશક શું હશે એ ખાસ કરીને પશુ પછી વાયુને દૂર કરનાર છે અને વાયુ માટે ખૂબ જ ગુણકારી છે. એટલે કે સુવાના પાનનો રસ અને એમાં થોડું મધ ઉમેરી અને આપવાથી આફરો મટી શકે છે, આફરો ગેસ. પછીનો ફોટોગ્રાફ, અને પીડાહાર ગુણધર્મ પણ ધરાવે છે. આ બોડી એઝમો પીએમ ગ્રેવ્યુલન્સ, આ પણ એપીએસી કુળની વનસ્પતિ છે, એટલે કે આંબેલી ફેરી કુળની વનસ્પતિ છે. આની મહારાષ્ટ્ર બાજુ ખેતી કરવામાં આવશે. બોડી અજમો કે છે, સંસ્કૃત નામ છે અજમો દ, અને અંગ્રેજીમાં આને કહેવામાં આવશે સેલેરી. તો એપીએમ ગ્રેવ્યુલન્સ, તો આ છે બોડી અજમો. અને બોડી અજમો નો પાન પ્રકાર એ મસાલા તરીકે વપરાય છે. તેમજ એન્ટી કેન્સર ગુણધર્મ પણ બોડી અજમો ધરાવે છે. વાયુનાશક છે, એટલે કે અજમો દાદી ચૂર્ણ બનાવવા માટે બોડી અજમોના જે
ફળો છે એ વપરાતા હોય છે, અને બોડી અજમાના જે પાન ને પ્રકાર છે એ એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉપયોગી છે, એટલે કે કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરતા હોય છે. તો બોડી અજમો, અજમોદ અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેલેરી. તો આમાં પણ સેલેરીનું પ્રમાણ કોથમીરની જેમ ઓછું હોય છે, એટલે 50 કેલરીથી પણ ઓછું હોય છે, એટલે કે અથવા તો 40 કેલરીથી પણ આમાં ઓછું જોવા મળે છે બોડી એઝમો. પછીનો ફોટોગ્રાફ, ફોટોગ્રાફ છે ડાઉકસ કેરો. જાણે તે ગાજરના જે શંકુ આકારના જે માંસલ મૂળ છે બનાવવામાં, અને ગાજર અને ઘણી બધી વેરાયટીઓ પણ છે. સામાન્ય રીતે ગાજર જ કદ્દસ ખવાતા હોય છે, પાંદડા ઘણા ફેંકી દેતા હોય છે. તો ગાજરના પાન પણ ની પણ ભાજી થઈ શકે છે, અને 100 ગ્રામ ગાજરના પાનમાંથી 77 થી 80 કેલરી મળી શકે છે, એટલે કે ગાજરના પાન છે એની પણ ભાજી બનાવી શકાય, એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ પણ ઉષ્ણ હોય છે, એટલે કે વાયુનાશક હોય છે, ઉષ્ણ અને વાયુનાશક એટલે પીડાહર ગુણધર્મ ધરાવે છે. તો ગાજરના પાનની ભાજી બનાવી જોઈએ, ગાજરના પાન ફેંકી દેવા જોઈએ નહીં. વિટામિન એ થી ભરપૂર હોય છે, કેમ કે ગાજરના જે મૂળિયા છે એમાં વિટામિન એ હોય, તો એના પાનમાં તો એનાથી પણ વિશેષ વિટામિન એ હોય. તો બરોબર, એટલે ગાજરના પાનની ભાજી ખાસ કરવી જોઈએ. પછીનો ફોટોગ્રાફ, ગાજર ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કેરોટ, કેરોટીન બરોબર, વિટામિન એ. અને આ છે સાલિટ, એને સલાટ પણ કહેવામાં આવે છે, સાલિટ પણ કહે છે. કોબીજની જેમ આના પાન આખા ગોટામાં હોય છે, ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે લેટ્યુસ સાલિટ, લેક્ટુકા સેટિવા. અને કેટલાક વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે, આપણે ગુજરાતમાં એનું બહુ ચલણ નથી અને બજારમાં પણ મળતી નથી. બોમ્બે જેવા મોટા સિટીમાં સાલિટ મળતું હોય છે, અને એનું પાન છે કચુંબર તરીકે ખવાતું હોય છે, ભાજી બનાવીને પણ સાલિટ વપરાતી હોય છે. તો લેક્ટુકા સેટિવા અને ફેમિલી છે એસ્ટ્રેસી, એટલે કે કોમ્પોઝિટી કુનિયા વનસ્પતિ છે સાલિટ, લેક્ટુકા સેટિવા. ઘણા આનું ઉચ્ચાર સટાવ્યા પણ કરે છે, લેક્ટિક લેક્ટુકા સેટિવા, લેટ્યુસ સાલિટ સલાટ. 100 ગ્રામ સાલિટ માંથી એટલે કે સલાટ માંથી 20 થી 22 કેલરી મળી શકે છે. તો વિટામિન એ થી ભરપૂર સાલિટ. પછીનો ફોટોગ્રાફ, બધી પાંદડાવાળી ભાજીમાં વિટામિન એ તો હોય જ છે, ભરપૂર હોય છે. તો સાલિટ, પછીનો ફોટોગ્રાફ ભાઈ, સેલિટ લેટ્યુસ ભાઈ, પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ખરખોડી. આમ તો આ જંગલી વનસ્પતિ છે, પણ અહીં મેં એટલા માટે લીધું છે, વિટામિન એ ધરાવે છે, અને હવે ઘર આંગણે પણ આ ખરખોડી ઉછેરવા લાગ્યા છે, એટલે ઘર આંગણે એના પાન ઉપલબ્ધ હોય છે, એટલે એની ભાજી બનાવતા હોય છે. તો લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા ખરખોડી, દોડી, નાની દોડી, જીવંતી, આવા બધા નામ છે. એના તાજા પાન વિટામિન એ થી ભરપૂર હોય છે, એટલે આંખ માટે એના પાન કાચા ખાઈ શકાય છે અને ભાજી બનાવીને પણ ખવાય છે ખરખોડીના પાન. તો અને બીજ વડે ઉછેરી શકાય છે, તેમજ કટકા કલમ દ્વારા નવા રોપા તૈયાર કરી અને એને ફેર રોપણ કરવાથી પણ ખરખોડીને ઉછેરી શકાય છે. તો લેપ્ટાડેનિયા રેટિક્યુલાટા, આનું ફેમિલી છે એસ્ક્લેપી એડેસી કુનિયા વનસ્પતિ છે, અને વિટામિન એ થી ભરપૂર હોય છે, એટલે આંખ માટે કરખોડીના પાન નું સેવન કરવું ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ખાટીઓ. 100 ગ્રામ ખાટિયામાંથી 15 કેલરી મળી શકે. ખાટિયાની કેટલાક ખેડૂતો ખેતી કરવા
કરે છે, રૂમેક્સ વેસિકેરિયસ, અને પાન નામ પ્રમાણે ખાટા હોય છે, પાલક જેવા પાન હોય છે, પાન એના મૂળરૂપ હોય છે એટલે કે જમીન પર પથરાયેલા હોય છે, અને ખાટીઓ નામ પ્રમાણે ખટાશ ધરાવે છે એટલે કે મિશ્ર ભાજી બનાવી હોય અથવા દાળ શાકમાં ખટાશ ઉમેરી હોય તો એના પાન ઉમેરી દેવાના. તો 100 ગ્રામ દીઠ 15 કેલરીમાં હશે. વિટામિન સી આમાં હોય છે અને બાકી એમાં ખટાશ ધરાવતું કોઈ ઓર્ગેનિક એસિડ પણ હોય છે, ઓક્ઝેલિક એસિડ જેવો, એટલે બહુ ઓક્ઝેલિક એસિડ જેવો, એટલે ખાટા હોય છે. આના પાન કચુંબર તરીકે ખાઈ શકાય, ચટણી બનાવી શકાય અને મિશ્ર ભાજી પણ ખાટિયા બનાવી શકાય. જન્માષ્ટમી વખતે ખાસ કરીને નવમને દિવસે પંચકુટિયું શાક હોય ત્યારે ખેડૂત લોકો ખેતી કરેલ હોય છે, આ ભાજી બજારમાં વેચાણ માટે લાવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ડુંગળી, એને કાંદો કહેવામાં આવે છે, એલિયમ સેપા એનું વૈજ્ઞાનિક નામ છે અને એનું કુળનું નામ છે લીલીએસી. આમ તો આના દરેક ભાગ છે એ ખાસ વપરાય છે. ડુંગળીમાં જે નીચેનો ભાગ છે, પ્રકારનો ભાગ તો બહુ જ ઓછો હોય છે, એકદમ ઓછો, જે મૂળિયા હોય નીચેના ભાગે, અને ખાસ કરીને ડિસ્ક જેવો નાનો પ્રકારનો ભાગ હોય છે. બાકીના બધો ભાગ છે પાંદડાનો જ ભાગ છે, સલકીય પોણો છે, ભૂંગળાકાર, બરોબર, એટલે કે પોલા હોય છે. લીલી ડુંગળી ખાસ કરીને શિયાળામાં ઉપલબ્ધ હોય છે, કેમ કે એની શિયાળુ પાક તરીકે ખેતી કરવામાં આવે છે, એને સ્પ્રિંગ અનિયન કહેવામાં આવે છે. તો લીલી ડુંગળી છે ખાસ કરીને ઓળો એટલે કે ભરતું બનાવવામાં લીલી ડુંગળી વપરાતી હોય છે, અને ખાસ કરીને એને સૂકી ડુંગળી છે એ પણ પાંદડાનો આખો આવરિત થયેલા પાસે સલકી લીવ્સ જ છે, એટલે કે સલ્ક કંદ છે. ડુંગળી છે એને જે કંદ છે એ સલ્ક કંદ છે, એટલે સૂકી ડુંગળી છે એ સલ્ક કંદ ધરાવે છે. અને બાકી તો લીલી ડુંગળી શિયાળામાં ઉપલબ્ધ હોય છે, બાકીના સમયે સૂકી ડુંગળી વપરાય છે અને એ પણ પાંદડાનો ભાગ છે, એટલે કે આવરિત પાંદડા હશે એકબીજા સલકીય પાણો સ્કેલી લીવ્સ. તો ડુંગળીના જે સૂકા કંદ છે એ ખવાય છે, એ ભાજી તરીકે, મિશ્ર ભાજી તરીકે અને કચુંબર તરીકે ખવાય છે. લીલી ડુંગળી છે એનું પણ શાક બનાવવામાં આવે છે, શાક અથવા મિશ્ર શાક, ખાસ કરીને ચણાનો લોટ ઉમેરી અને ડુંગળીનું શાક કરવામાં આવશે, સ્પ્રિંગ અનિયનનું, એટલે કે ભૂંગળા આકારની પોલી હોય છે અને એના પાનને નાના નાના ટુકડા કરી, આડા ટુકડા કરી અને એનું શાક બનાવવામાં આવશે, અને લીલી ડુંગળીના ભજીયા અને પકોડા ને એવું બધું પણ બનાવવામાં આવશે. અને બાકી કચુંબર તરીકે તો સૂકી ડુંગળી એટલે કે એ પણ પાંદડાનો જ ભાગ છે, એ કચુંબર તરીકે ખવાય છે, મિશ્ર શાક બનાવે છે, ઓળો બનાવવામાં પણ ડુંગળી, સૂકી ડુંગળી હોય અથવા તો લીલી ડુંગળી હોય, બંને વપરાતી હોય છે. તો એલિયમ સેપા લીલીએસી ફેમિલી ડુંગળી, અને સ્વાદ એનો તીખો હોય છે. ડુંગળી છે એને સૂકી ડુંગળીના જે સલ્ક કંદ હોય છે એને સમારવાથી આંખમાં આંસુ લાવી દે છે, કેમ કે એમાં એલિલ સલ્ફાઇડ, બાયસલ્ફાઇડ કે ડાયસલ્ફાઇડ, તો એમાં એ બાષ્પશીલ તેલ હોય છે, એટલે ડુંગળી સમારતી વખતે ઉઠતું હોય છે અને અને આંખમાં પડે એટલે બળતરા થાય છે, એટલે કે ડુંગળી રડાવી દેનાર છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે આ સૂકી ડુંગળી છે, અને ડુંગળીમાં જે એના કંદ છે સલ્ક કંદ, એની ઘણી બધી વેરાયટીઓ છે, સફેદ ડુંગળી છે, લાલ ડુંગળી છે, પીળી ડુંગળી છે, તો અન્યની ઘણી બધી વેરાયટીઓ છે. એમાં જો આપ જોઈ શકો છો મૂળિયાવાળો ભાગ આપ જોઈ શકો છો, તો એની નીચે જ નાનું એવું પ્રકાંડ હોય છે રકાબી જેવડું, એટલે કે બહુ નાનું હોય છે, મૂળિયા નીચે જ પ્રકાંડ હોય છે, બાકી બધું છે એ બધા એના સલકીય પાન છે, આવરી ઉપરના પાન હોય સુકાતા જતા હોય છે, અને વચ્ચે આડું એક સફેદ સલકીય પ્રવર્ત પણ હોય છે, આવરણ હોય છે, સલકી આવરણ, અને
સલ્કી આવરણ ખુલતા જાય છે અને કચુંબર તરીકે ખવાય છે આપણે. શલ્કકંદ એટલે કે બલ્બ કહેવાય છે ઇંગ્લિશમાં. એને ડુંગળીના જે સૂકી ડુંગળી હોય છે એને બલ્બ કહેવામાં આવે છે. તો એ પણ પાંદડાનો જ ભાગ છે અને બલ્બ છે એ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ ડુંગળીને કાંદો પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે એલિયમ સેટીવમ એટલે કે લસણ, ગાર્લિક ઇંગ્લિશમાં કહેવામાં આવશે. અને લીલું લસણ ખાસ કરીને શિયાળામાં ઉપલબ્ધ હોય છે. મસાલા તરીકે અને ઔષધિ તરીકે અને સૂપ બનાવવામાં લીલું લસણ વપરાતું હોય છે સૂપ બનાવવામાં. અને આમ તો સૂકા લસણમાં વધુ કેલરી હોય છે, પણ લીલું લસણ એમાં કેલરી હોય છે અને વિટામિન એ હોય છે, સલ્ફર થી ભરપૂર હોય છે લસણ. તો ગંધક એટલે કે સલ્ફર ધરાવે છે એટલે. અને આનું સૂપ છે ખાસ કરીને કફ ઉધરસ શરદી એમાં લસણનું સૂપ, આદુ લસણનું સૂપ હોય બનાવ્યું હોય એ ગુણકારી છે. લીલું લસણ છે ચટણી બનાવવામાં ખાસ વપરાય છે. અને ચટણી અગ્નિદીપક છે, ભૂખ વધારનાર છે. બીજું ઓળો રોટલો બનાવીએ તો એમાં ઓળો એટલે કે રીંગણાનું ભરથું બનાવવામાં લસણ, લીલું લસણ ખાસ ઉમેરવામાં આવે છે. શિયાળામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઓળો રોટલો ખાસ પ્રખ્યાત છે. એટલે કે બાજરાનો રોટલા અને રીંગણાનું ભરથું એટલે કે ઓળો, એમાં લીલી ડુંગળી અને લીલું લસણ ખાસ ઉમેરવામાં આવે છે. બીજા મસાલા તો હોય જ. તો એલિયમ સેટીવમ લસણ ગાર્લિક. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મેથી, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ. એનું વૈજ્ઞાનિક નામ છે. આનું કુળ છે પેપિલિયોનેસી કુળની વનસ્પતિ છે મેથી. ઇંગ્લિશમાં કહેવામાં આવશે ફેનોગ્રીક. તો મેથીના કુમળા પાન છે, એની ભાજી બનાવવામાં આવશે, થેપલા બને છે, ભજીયા બને છે અને મિશ્ર ભાજી બનાવવામાં આવશે. અને થેપલા ભજીયા ઘણી બધી વાનગી બને છે. અને મેથીના પાનને સૂકવણી કરવામાં આવશે અને પાન સૂકવણી કરી તો એને કસૂરી મેથી કહેવામાં આવશે. જ્યારે મેથીના પાન ઉપલબ્ધ ન હોય તો ત્યારે કસૂરી મેથી એટલે કે મેથીના સૂકા પાન છે એના પણ ભજીયા ગોટા બનાવવામાં આવશે. તો મસાલા તરીકે ઉપયોગી છે, ભાજી તરીકે પણ ઉપયોગી છે. અને ભાજી છે સ્વાદે કડવી, તૂરી અને મીઠી હોય છે, કડવાશ હોય છે. આમાં જ્યારે ફ્રુટિંગ થઈ ગયું હોય છે, મેથીમાં ફ્લાવરિંગ ફ્રુટિંગ થઈ ગયું હોય ત્યારે મેથીના પાનમાં કડવાશનું પ્રમાણ સવિશેષ હોય છે, બહુ હોય છે. અને ત્યારે એના ભજીયા બનાવ્યા હોય તો કડવા લાગે. તો મેથી મિશ્ર ભાજી બને છે, ભજીયા બને, થેપલા બને, ઘણી બધી વાનગીઓ બને છે. અને 100 ગ્રામ મેથીમાંથી 45 થી 50 કેલરી મળી શકે છે. અને આના બીજ છે એને મેથી દાણા કહેવામાં આવે છે. અને આમ તો 12 માસ ઉછેર કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળો પાકમાં મેથી ઉછેર કરવામાં આવશે. પણ કેટલાક ખેડૂતો હવે પિયતની સગવડ હોય તો 12 માસ દરમિયાન મેથી ઉછેરતા હોય છે. અને કિચન ગાર્ડન તરીકે પણ મેથીને ઘર આંગણે પણ ઉછેરી શકાય, કુંડામાં અથવા જમીનમાં. તો ખાસ કરીને કિચન ગાર્ડન તરીકે અળવી છે, કોથમીર છે, ગાજર, ડુંગળી, લસણ, આવી બધી વનસ્પતિઓ છે, મૂળો, બરાબર, એ બધી વનસ્પતિઓ ખાસ ઉછેરી શકાય. પાલક હોય તો આ મેથી છે, ટ્રિગોનેલા ફિનમ ગ્રીકમ, મેથીના પાનની ભાજી સરસ બને છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મોટી લૂણી. આમ તો વાડી ખેતરમાં નીંદણ તરીકે ઉગે છે, પણ કેટલાક લોકો આને ખાસ ઉછેરતા હોય છે બીજ વડે. તો મોટી લૂણી પોર્ચ્યુલકા ઓલિરેસિયા ઓમેગા 3 ધરાવે છે. અને હવે તો આ બજારમાં પણ આ વનસ્પતિ છે, ખાસ કરીને આ વનસ્પતિ ઉપલબ્ધ બનતી હોય છે. એટલે કે મોટી લૂણી ઓમેગા 3 થી ભરપૂર છે. આના પાન ને પ્રકારને બધું માંસલ હોય છે.
અડબા વિસ્તારમાં પણ ઉગે છે, વાડી ખેતરમાં પણ ઉગે છે, અને કેટલાક લોકો આની ખેતી પણ કરતા હોય છે, એટલે બજારમાં પણ હવે ઉપલબ્ધ બનતી હોય છે મોટી લણણી. તો મોટી લણણી ઓમેગા થ્રી ધરાવે છે અને એના ભાજી, એના ભજીયા પણ બની શકે અને કેલરી પ્રમાણમાં ઓછી હોય છે. પાન અને પ્રકાંડ બધું માંસલ હોય છે. પાન કાચા પણ ખાઈ શકાય છે, પાન ને પ્રકાંડ ને બધું. પછીનો ફોટોગ્રાફ, તો પોચું લખીશું કોની વનસ્પતિ છે, મોટી લૂણી. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ભીંડી, હિબિસ્કસ રેડિએટસ. તો આને બાગ બગીચામાં ઉછેરાય છે, તેમજ આને વાડી ખેતરમાં પણ ઉછેરવામાં આવે છે. આના પાન સ્વાદે ખાટા હોય છે અને ખાસ કરીને ગોળ બનાવવા માટે આ ખાટી ભીંડી અને લાલ અંબાડી છે એ ખાસ ઉપયોગી છે, એટલા માટે પણ ખાસ ઉછેરવામાં આવે છે. અને ખાટી ભીંડી છે એની ભાજી બને છે, ચટણી બને છે, મિશ્ર ભાજી પણ બને છે. પાન સ્વાદે ખાટા હોય છે, એટલે દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે આના પાનના ટુકડા ઉમેરી શકાય. ખાટી ભીંડી, હિબિસ્કસ રેડિએટસ. પછીનો ફોટોગ્રાફ, તો માલવેસી કુળની વનસ્પતિ શિખાય. આ પણ માલવેસી કુળની જ વનસ્પતિ છે, લાલ અંબાડી, હિબિસ્કસ શબ્દ રીફા, હિબિસ્કસ શબ્દે રીફા. તો લાલ અંબાડી, તો આના જે પાન તો ખાટા હોય છે, અને પુષ્પોનો જે ભાગ છે એ પણ ખાટો હોય છે, એટલે જે પુષ્પમાં માંસલ ભાગ હોય છે અને સ્વાદે ખાટો હોય છે, તો આના પાન પણ ખાટા હોય છે. તો લાલ અંબાડી અને કેલરી ઓછી હશે અને ખટાશ માટે ખાસ કરીને ઉપયોગી છે. આના પાનની મિશ્ર ભાજી વાપરી બનાવી શકાય, બીજું ચટણી બનાવી શકાય, દાળ શાકમાં ખટાશ માટે પણ પાન વાપરી શકાય. બીજું શેરડીના રસમાંથી જે ગોળ બનાવતા હોય છે ત્યારે ખાસ આનો ઉપયોગ, લાલ અંબાડીનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, તો આમાં ખાટી ભીંડી ના ત્રણ જે વેરાયટી છે, બરોબર, હિબિસ્કસ રેડિએટસ, હિબિસ્કસ કેનાબિનસ, હિબિસ્કસ શબ્દરેફા. તો આ ત્રણેયના પાન સ્વાદે ખાટા હોય છે અને ખાસ કરીને ખટાશ માટે ઉપયોગી છે. અને પાનની ચટણી સરસ બને છે, ખાટી ચટણી બનાવી હોય તો આના પાન વાપરી શકાય. ત્રણેય જાત છે, હિબિસ્કસ કેનાબિનસ, હિબિસ્કસ રેડિએટસ, હિબિસ્કસ શબ્દરિપા. ભાઈ આને ઝૂમ કરશો. તો આ છે ખાટી ભીંડી, હિબિસ્કસ કેનાબિનસ, એટલે કે ભાંગ જેવા આના પાન હોય છે, એટલે એનું જાતિવાચક નામ હિબિસ્કસ કેનાબિનસ પડ્યું છે. ભાંગ જેવા જ પાન છે, આપ જોઈ શકો છો, પીળા રંગના ફૂલ હોય. આને વાડી ખેતરમાં ઉછેરવામાં આવે છે. ભીંડીનો પાલો પણ કેટલાક લોકો કહેતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો સાઈડ નો ફોટોગ્રાફ ઝૂમ કરો, તો આ હિબિસ્કસ રેડિએટસ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે અને વાડી ખેતરમાં પણ ઉછેરવામાં આવે છે. આ પણ ખાટી ભીંડી જ છે, હિબિસ્કસ રેડિએટસ. પછીનો ફોટોગ્રાફ સાઈડ નો છે, એ લાલ અંબાડી છે, હિબિસ્કસ શબ્દ રીફા. તો ખટાશ ધરાવતી ત્રણ ભીંડી, બરોબર, લાલ અંબાડી, ખાટી ભીંડી. પછીનો ફોટોગ્રાફ છે પોઈ, બસેલા રૂબરા, એને ઇન્ડિયન સ્પિનાક કહેવામાં આવશે. અને આ પોઈ છે 100 ગ્રામમાંથી 30 થી 35 કેલરીઝમાં આવશે. પોઈના પાન છે માંસલ હોય છે અને ફેમિલી છે બસેલે છે, અને 100 ગ્રામ પોઈમાંથી 30 થી 35 કેલરી મળી શકે. આના પાન માંસલ, પ્રકાંડ માંસલ અને પાન કાચા ખાઈ શકાય છે, ચીકાશ ધરાવે છે અને લોહ તત્વ પણ ધરાવે છે. પાન કાચા ખાઈ શકાય છે, એના ભજીયા બને, મિશ્ર ભાજી પણ બને. એટલે પોઈ ઘર આંગણે ખાસ ઉછેરવામાં આવશે, બીજ વડે ઉછેરાતી આરોહી વનસ્પતિ છે અને વાડી ખેતરમાં પણ ઉગતી હોય છે અને ઉછેરવામાં પણ આવે છે. પછીનો ફોટોગ્રાફ છે, એ પણ પોઈ છે, એમાં પાન થોડા મોટા હોય છે, લીલી પોઈ બસેલા આલ્બા, અને પાન થોડાક મોટા હોય છે અને પ્રકાંડ પણ થોડુંક મોટું હોય છે. તો
આના પાન પણ કાચા ખાઈ શકાય છે, ભાજી બને, ભજીયા બને, ઘણી બધી બીજી વાનગીઓ પણ બની શકે. ચણાનો લોટ ઉમેરી તો આમાં જે ચીકાશ હોય ચીકાશ ઓછી થાય, મિશ્રી લેશથી ભરપૂર હોય છે, ફેમિલી બસે લેશે. તો સંસ્કૃત નામ છે પોઈ પોથી, પોથખી પણ કહેવામાં આવે છે, પોઈ પોથખી પોથી. પછીનો ફોટોગ્રાફ, છે પોઈનો છે. બે લીલી પોઈ અને જે લાલ રંગની પોઈ, બંને પોઈના ફોટોગ્રાફ છે. તો જાંબલી રંગની પોઈ અને લીલી પોઈ બંનેના ફોટોગ્રાફ અગાઉ આવી ચુક્યા છે. આ બે પોઈનો ભેગો ફોટોગ્રાફ છે. પછીનો ફોટોગ્રાફ, તો કાચા ખાઈ શકાય છે પોઈના પાન, આરોહી વનસ્પતિ છે પોઈ. અને આની ખેતી કરવામાં આવશે સ્પિનેચિયા ઓલી રેચ, સ્પિનેશિયા ઓલિરેશિયા પાલક, ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે સ્પિનાક. તો આની બીજ વડે ખેતી કરવામાં આવશે. અને પાલક છે એમાં કેલરી હોય છે 100 ગ્રામ દીઠ 25 થી 27 કેલરીમાં હોય શકે. પાલકના પાન કાચા તો ખાઈ શકાય, પણ એનું ભાજી બને છે સરસ. અને સેવ, ખાસ કરીને ભાજી અને ચણાની દાળ સાથે, પાલક અને ચણાની દાળની ભાજી બને છે. બાકી પંજાબી શાક બને છે પાલક પનીર, પાલકનું સૂપ પણ બનતું હોય છે અને મિશ્ર ભાજી પણ બનતી હોય છે. તો સ્પિનેચિયા ઓલિવેશિયા એટલે આની ખેતી કરવામાં આવશે બીજ વડે. કિચન ગાર્ડન તરીકે પણ પાલક ઘર આંગણે ઉછેરી શકાય છે. તો વિટામિન એ ધરાવે છે. પાલક પ્રમાણમાં પચવામાં થોડાક ભારે છે. પછીનો ફોટોગ્રાફ, આ પાલકના પાનની જોડી છે, બજારમાં વેચાતી મળતી હોય છે સ્પિનેશિયા ઓલેરેસિયા પાલક. તો 100 ગ્રામ દીઠ 25 થી 26 કેલરીમાં હોતી હોય છે પાલક, સ્પિનાક. પાલકના ભજીયા પણ બનાવી શકાય છે. બરાબર, ઘણી બધી વાનગીઓ તો બનતી જ હોય છે. પછીનો ફોટોગ્રાફ, છે તાંદર જો, એમેરેન્થસ બ્લિટમ, એમેરેન્થસ પોલી ગેમસ. આ બધા એના તાંદરજાની બધી વેરાયટીઓ ઘણી બધી છે એમેરેન્થસ. અને આના પાનની ભાજી સરસ બને છે. આમાં લસણ ખાસ ઉમેરવું જોઈએ, લસણ ને અજમો ઉમેરીએ તો આમાં ગેસ ન થાય. તો તાંદરજામાં 100 ગ્રામ તાંદરજાની ભાજીમાંથી 45 કેલરી મળી શકે છે. અને તાંદરજાની જે ભાજી છે, ખાસ કરીને કબજિયાત અને હરસ ઉપદ્રવ હોય એ લોકો ખાસ કરીને તાંદરજાની ભાજીનું સેવન અવારનવાર કરવું જોઈએ. મૃદુ રેચક છે તાંદરજો. તો આની ભાજી બને, મિશ્ર ભાજી પણ બનાવી શકાય. તો આમાં લસણ ખાસ ઉમેરવું, લસણ અને સેજ થોડો અજમો. પછીનો ફોટોગ્રાફ, આમાં તાંદરજાની બંને તાંદરજો છે એને ભાજીના બંને બે ફોટોગ્રાફ છે બે. બરોબર, તો તાંદરજો બીજ વડે આને ઉછેર કરવામાં આવશે, ખેતી થાય છે. તાંદરજાની ઘણી વેરાયટીઓ છે અને સ્પીસીસ પણ ઘણી બધી છે એમરેન્થસની. તો એમરેન્થેસી કુળની આ વનસ્પતિ છે, એમરેન્થસ બ્લિટમ, એમરેન્થસ પોલિગેમસ, એમરેન્થસ પેનિક્યુલેટસ ને એવી ઘણી બધી સ્પીસીસ છે. પછીનો ફોટોગ્રાફ, તો કબજિયાત માટે તાંદરજો ખાસ ગુણકારી છે. અને આ છે રાજગ્રો, એમરેન્થસ પેનિક્યુલેટસ, આની પણ ખેતી કરવામાં આવશે. અને 100 ગ્રામ રાજગ્રાના પાનમાંથી 60 થી 70 કેલરી મળી શકે છે. અને અને કેટલાક લોકો બરફની ભાજી પણ કહેતા હોય છે, આની એક બીજી વેરાયટી છે. તો એમેરેન્થસ પેનિક્યુલેટસ ના પાન બહુ મોટા હોય છે. અને આનું જે બીજ હોય છે ધાન્ય ફળ, એ ખાસ કરીને ફરાળી વાનગી બનાવવા માટે વપરાય છે. તો આની રાજગરાની ખેતી કરવામાં આવશે બીજ વડે. અને આના જે પાન હોય છે તો એની ભાજી થઈ શકે છે. ખાસ કરીને કબજિયાત માટે તો સારી છે. તો અને કેલરી મળશે 60 થી 70 કેલરી મળી શકે છે રાજગરાના.
માંથી પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે બીટ, બીટા વલ્ગારિસ. અને સામાન્ય રીતે આપણે બીટના જે પાન હોય બધા ફેંકી દેતા હોય છે, બીટની આખી જોડી લાવે અને પછી પાન કંદ ખાય અને પાન ફેંકી દેતા હોય છે. પરંતુ જે બીટના જે પાન છે એમાં વિટામિન એ અને લોહ તત્વ વિશેષ હોય છે, કંદ કરતા પણ વધુ હોય છે. તો બીટના જે પાન છે એને ભાજી ખાસ બનાવીને સેવન કરવું જોઈએ. 100 ગ્રામ બીટના પાનમાંથી 45 થી 47 કેલરી મળી શકે છે. તો બીટ, બીટા વલ્ગારિસ કિચન ગાર્ડન તરીકે પણ કેટલાક લોકો ઘર આંગણે ઉછેરતા હોય છે. બાકી બજારમાં પણ બીટ પાંદડા સહિત મળતું હોય છે અને એના કંદ અને પાન બંને શાકભાજી તરીકે ઉપયોગી છે. બીટના જે કંદ હોય છે ભમરડા આકારના, એ ખાસ કચુંબર તરીકે ખવાય છે. તો બીટા વલ્ગારિસ બીટ. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે ચીલ. આમ તો વાડી ખેતરમાં નીંદણ તરીકે ચીલ ઉગતું હોય છે અને ચીલને બથવો કે ટાંકો કે ચિનોપોડિયમ આલ્બમ. પરંતુ કેટલાક ખેડૂતો આની ખેતી પણ કરવા માંડ્યા છે, ચીલની ખેતી કરે છે અને એની પણી, ચીલની પણી બજારમાં વેચાતી મળતી હોય છે. આમ તો નીંદણ તરીકે ઉગતું હોય શિયાળો પાકમાં, પણ કેટલાક લોકો ખેતી કરી હોય એટલે મોટા પ્રમાણમાં ચીલ કે બથવો કે ટાંકો જે કહીએ એ ઉગતો હોય છે અને બજારમાં ઉપલબ્ધ પણ બનતો હોય છે. શિયાળામાં ખાસ ઉપલબ્ધ બને છે કેમ કે આ શિયાળામાં જ ઉગે છે, બાકીની સિઝનમાં મળતો નથી. તો ચિનોપોડિયમ આલ્બમ ચીલ. અને પાન ફરસા હોય છે અને ભાવ્યા હોય છે કબજિયાતમાં, એના માટે ખાસ કરીને ચીલની ભાજી ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે મીઠો લીમડો, મુરાયા કિની જાય. એનું વૈજ્ઞાનિક નામ, આ તો મધ્યમ કક્ષાનો વૃક્ષ છે. પીલા વડે તેમજ બીજ વડે ઉછેર થઈ શકે છે ઘર આંગણે અને વાડી ખેતરમાં પણ ઉછેરવામાં આવશે. મીઠા લીમડાના પાન છે, સામાન્ય રીતે તો એને મીઠા લીમડાના પાન છે એ મસાલા તરીકે વપરાતા હોય છે. દાળ શાકમાં ખાસ ઉમેરવામાં આવશે. એરોમેટિક ફ્લેવર, પાનમાં સુગંધ હોવાથી સુગંધ માટે જ મીઠા લીમડાના પાન દાળ શાકમાં વપરાતા હોય છે. ખાસ કરીને કઢી બનાવવામાં મીઠો લીમડાના પાન વપરાતા હોય છે, એની પણિકાઓ. એટલે મીઠા લીમડાને અંગ્રેજીમાં એને કરી લીફ ટ્રી કહેવામાં આવશે. તો મીઠો લીમડો છે વિટામિન એ થી ભરપૂર હોય છે. બીજું એમાં મીઠા લીમડાના કેલ્શિયમ પણ ભરપૂર હોય છે અને એટલા માટે કેલ્શિયમની ઉણપ હોય તો મીઠા લીમડાનું સેવન કરવું જોઈએ. બીજું વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે એટલે એના પાનની ચટણી બનાવી શકાય. અને ખાસ કરીને ચેવડો બનાવવા માટે મીઠા લીમડાના જે પાણીકા હોય છે એ તળીને ઉમેરવામાં આવશે. અમુક ફરસાણમાં મીઠા લીમડાના પાન છે તળીને ઉમેરવામાં આવશે. અને સૂકી ભાજી હોય એમાં પણ મીઠો લીમડો ને બધું ઉમેરવામાં આવશે. તો મુરૈયા કિની જાય ફેમિલી રૂટેસી. તો મીઠો લીમડો છે એ કાઢી નાખવો ન જોઈએ પણ ચાવીને વાપરવો જોઈએ. બીજું ચટણી પણ બનાવી શકાય. અને બીજું સાસમાં નાખવાનો જે મસાલો બને છે તો એમાં પણ મીઠો લીમડો ના પાન, કોથમીર ને ફુદીનો ને એવું બધું અને સુકવણી કરવામાં આવે છે. પાવડર પહેલા શેકી અને શેકી અને પછીનો સુકવણી કરવામાં આવશે અને પછી પાવડર કરવામાં આવશે અને એમાં સંચાળ ઉમેરી અને સાસ માટેનો જે મસાલો બને છે તેમાં મીઠા લીમડાના પાન, ફુદીનો અને કોથમીર ને એટલે કોથમરી એ બધું વપરાતું હોય છે. તો મીઠો લીમડો છે વિટામિન એ ધરાવે છે એટલા માટે એનું ખાસ કરીને એના પાનની ચટણી બનાવીને પણ સેવન કરવું જોઈએ. તો મીઠા લીમડાનો માંથી વિટામિન એ સવિશેષ મળી શકે એમ છે. અને શાકભાજી વેચનારા પણ મીઠો લીમડો ખાસ મસાલા તરીકે બે ત્રણ તીરખીઓ
શાકભાજી અમુક લીધું હોય એટલે એ ખાસ કરીને આપતા હોય છે. તો મીઠો લીમડો, મુરૈયા, ઘીની ચાય. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે સરગવો. સરગવાની ખેતી અત્યારે સવિશેષ થઈ ગઈ છે, ખાસ કરીને પાન માટે. અગાઉ ફક્ત અને ફક્ત એની જે શીંગ હોય છે, સરગવાની શીંગ, એના માટે સરગવું ઉછેરવામાં આવતું. પરંતુ સરગવાના પાનમાં વિટામિન એ અને ખનિજ તત્વો ભરપૂર હોવાથી એની કેપ્સ્યુલ ને બધું બનાવવામાં આવશે, ટેબ્લેટ ને કેપ્સ્યુલ. એટલે સરગવાનું ની માંગ વધતા સરગવો ખાસ વાડી ખેતરમાં ઉછેરવામાં, મોટા પાયે ઉછેરવામાં આવશે. સરગવાના ઝાડ સરગવાને બીજ વડે ઉછેરી શકાય છે અને કટકા કલમ વડે પણ સરગવો ઉછેરી શકાય છે. સરગવાની ઘણી બધી વેરાયટીઓ છે. તો સરગવો ના જે પાન છે એની ભાજી થઈ શકે છે, એને થેપલા થાય, એના ભજીયા પણ બનાવી શકાય છે. તો સરગવો વિટામિન્સ અને મિનરલ થી ભરપૂર હોય છે સરગવાના પાન. તો એટલા માટે સરગવાના પાન ની માંગ વધેલ છે અને હવે બજારમાં પણ મળતા હોય છે, અને સરગવાના પાનના ભજીયા પણ બને છે, થેપલા બને છે, અને એના સરગવાના પાનનું સૂપ પણ બનાવીને સેવન થઈ શકે છે. તો વાડી ખેતરમાં હવે સરગવો ઉછેરે છે, તેમજ કિચન ગાર્ડન તરીકે પણ જગ્યા હોય તો ઘર આંગણે પણ સરગવો ઉછેરવામાં આવશે. તો 100 ગ્રામ દીઠ સરગવાના પાનમાંથી 80 થી 90 કેલરી મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ, તો મોરિંગા ઓલિફેરા સરગવો, ફેમિલી મોરિંગીસ. પાનજમાં કોલિયસ એરોમેટિકસ, બજારમાં આ મળતો નથી પણ ઘર આંગણે અને પાનજમાં ખાસ ઉછેરવામાં આવશે. કટકો વાવી દો એટલે કટકા કલમ દ્વારા પાનજમાં ઉછેરી શકાય છે. પાનજમાં ખાસ કરીને ભજીયા બનાવવા માટે ઉપયોગી છે. પાનજમો અને શિમલા મરચા એનું શાક પણ બની શકે છે, અને બાકી પાનજમો મોટા ભાગે ભજીયા બનાવવા માટે વપરાતો હોય છે. સ્વાદે તીખો હોય છે એટલે કે અજમા જેવી સુગંધ ધરાવે છે, એટલે વાયુનો નાશ કરે છે, કફ પણ દૂર કરે છે. અજમાના પાનનો રસ અને અંદર ઉપર એમાં મધ ઉમેરી અને કફ ઉધરસ સસણી હોય તો એમાં પાનજમો ગુણકારી છે. તો ઘર આંગણે ઉછેરવા લાયક વનસ્પતિ છે વોલિયસ એરોમેટિકસ, છોડ સ્વરૂપની વનસ્પતિ છે પાનજમો છે. એટલા માટે ઘર આંગણે ખાસ પાનજમો કુંડામાં તો ઉછેરી શકાય છે. 100 ગ્રામ પાનજમાના પાનમાંથી 35 થી 40 કેલરી મળી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ફુદીનો, મેન્થા વિરેડિસ. મેન્થાની ઘણી બધી જાતો છે, એને મિન્ટ કહેવામાં આવે છે. અને ફુદીનો એકલી ભાજી તો બનાવતી નથી, કેમ કે બહુ તીખો હોય છે. ચટણી બનાવી શકાય, કેમ કે એમાં કોથમીર ને અને ફુદીનાનું જે પાણી હોય છે એ પાણીપુરી માટે જે પાણી બનાવે છે એમાં ખાસ કરીને ફુદીનો વપરાય છે. અને જલજીરા બનાવવા માટે પણ ફુદીનો ખાસ વપરાય છે. તો મેન્થા વિરેડિસ, ફુદીનો મિન્ટ, અને આની ઘણી સ્પીસીસ છે મેન્થાની. મેન્થા વિરેડિસ, મેન્થા સ્પિકાટા, મેન્થા આરવેન્સિસ, મેન્થા પાઇપેરેટા. તો બરોબર, પીપેરેટા તો એ પીપરમેન્ટ કહેવાય છે, એમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે. તો આ મેન્થા અને સ્પીસીસ ફુદીનો મિન્ટ, અને મસાલા તરીકે પણ ફુદીનો વપરાય છે. અને ઔષધીય ગુણધર્મ તો ફુદીનાના છે જ, તો વાયુનાશક છે, નાનો સ્વાદ તીખો, અને શરૂઆતમાં તીખાશ લાગે ને પછી ઠરે છે. તો આ ફુદીનો મિન્ટ. પછીનો ફોટોગ્રાફ, કફ ઉધરસ શરદી માટે જે હર્બલ ટી બનાવી હોય એમાં પણ ફુદીનો વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ ભાઈ, ફુદીનામાં 100 ગ્રામ દીઠ 48 કેલરી મળી શકે છે. આ ફુદીના ફોટોગ્રાફ છે, એકમાં ફુદીનો છે અને બીજીમાં પીપર મિન્ટ છે, એટલે કે એમાં મેન્થોલનું પ્રમાણ વધુ હોય છે. અજમેટ કહેવાય છે પીપર મિન્ટ, બરાબર. તો બાજુ સાઈડમાં મેન્થા વિરેડિસ છે અને બાજુમાં છે એ મેન્થા પીપેરેટા છે. તો આના પાન જોવો એટલે ખૂબ જ સુગંધ અનુભવાય છે, એટલે મેન્થોલનું પ્રમાણ આમાં
40 થી 50% જેટલું પાનમાં હોય છે. ફુદીનામાં એનું મેન્થોલનું પ્રમાણ હોય છે, પરંતુ ઓછું હોય છે, 20 થી 30% હોય છે, જ્યારે મેન્થા પ્યુપેરેટમાં 40 થી 50% જેટલું હોય છે. તો આમાંથી બાષ્પશીલ તેલ કાઢી અને સ્ફટિક કાઢવામાં આવશે અને એને પીપરમેન્ટના એટલે મેન્થોલના સ્ફટિક કહેવામાં આવશે, અજમેટ. અને બામ બનાવવા માટે અજમાના સ્ફટિક, પછી થાઇમોલના સ્ફટિક, અને ત્રીજું એટલે અને ત્રીજું છે કપૂર. તો તેને મય અને અમૃત બિંદુ કે અમૃત ધારા બને છે. તો અજમાના સ્ફટિક થાઇમોલ, થાઇમોલ, મેન્થોલ અને કેમ્ફર એટલે કે કપૂર, તેને મિશ્ર કરવાથી બને છે અમૃત બિંદુ, અમૃત ધારા એટલે કે લિક્વિડ બામ બને છે. અને એ પીડાહાર ગુણધર્મ ધરાવે છે. કફ ઉધરસ શ્વાસમાં પણ અમૃત ધારા કે અમૃત બિંદુ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ છે અળવી. તો અળવી છે એનું વૈજ્ઞાનિક નામ છે કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા. તો અને કંદ વડે ખાસ ઉછેર કરવામાં આવશે અળવીની. ખાસ કરીને એના જે પાન છે એ પતરવેલિયા પાતરા બનાવવા માટે ઉપયોગી છે. અને અળવીના જે પાનમાંથી અલગ વેરાયટી મુજબ અલગ અલગ કેલરી મળતી હોય છે, એટલે કે 56 કેલરીથી 80 કેલરી સુધી પતરવેલિયા એટલે કે અળવીના પાનમાં એટલી કેલરી આવી હોય છે. એટલે કે એના પાનમાં કોક કેલ્શિયમ ઓક્સિલેટ હોય છે, એટલે પાનમાં ખટાશ ઉમેરવી ખાસ જરૂરી છે. કેલ્શિયમ ઓક્સિલેટ ના સ્ફટિક ચચરે, રાંધ્યા હોય તો ચચરે છે, રાંધ્યા એટલે ઓછા નબળા પડી જાય, પણ એમાં ખટાશ ઉમેરવી જરૂરી છે એટલે ગળામાં ચચરે નહીં. તો કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા અને બીજું એનું નામ છે કોલોકેશિયા એન્ટિકવોરમ અળવી. તો આના જે કંદ છે એ પણ શાકભાજી તરીકે વપરાય છે. બાકી એના પાન છે, પાન પતરવેલી એટલે પાતરા, એક પ્રકારના ભજીયા, તો પાતરા બનાવવા માટે પણ અળવી ના પાન ઉપયોગી છે. ખાસ કરીને એમાં ખટાશ ઉમેરવી જરૂરી છે, લીંબુનો રસ અથવા આંબલી અથવા બીજી કોઈ પણ ખટાશ ઉમેરવી જરૂરી છે. તો કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા અળવી, અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ પ્લીઝ. મિત્રજી સાહેબ, ખૂબ ખૂબ આભાર, સરસ મજાની વાત કરી. અને બીજું, આ વાતની શરૂઆત કરતા પહેલા મારે ખાસ કહી દેવાનું કે ગુજરાતમાં 50% વેજીટેબલ તરીકે જે આપણે કહીએ એમાં બટેટા જ આવે છે. આપણે ભાજીનું પ્રમાણ ખૂબ જ ઓછું ખાઈએ છીએ. અને દિવસે દાડે મેં સૌરાષ્ટ્રમાં તો જોયું કે બાળકોની એટલી હેબિટ એટલી ખરાબ થઈ ગઈ કે ભાજી ખાઈ જ નથી શકતા. આ એક આપણી પરિસ્થિતિ થઈ રહી છે. અને આની અંદર જે તમે આપણે જોયું કે જે અમુક અમુક વસ્તુઓ છે ભાજીની અંદર એ તમને કોઈ ચીજમાં નહીં મળે. એમાં તમને દાખલો આપ્યો તો સાહેબ, ખાસ કરીને આપણે એક ઓમેગા 3 માટે જે વાત કરી હતી તમને, જે ભાજી માટેની પોર્ચ્યુલેકાની જે ઓમેગા 3 છે, એ એક એવું તત્વ છે બ્રેઇનના ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. અને ઓવરઓલ માણસની હેલ્થ માટે જરૂરી છે. અને વિશેષમાં વિશેષ બધે ઠેકાણે જો કોઈ પણ ઠેકાણે મળતું હોય તો એ તમને ફક્ત ને ફક્ત ફિશમાં મળતું. પણ આ એક આપણા માટે વેજીટેરિયન માટે એક સારામાં સારો સોર્સ છે. એટલે પોર્ચ્યુલેકાની ભાજી એને કે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, એ બાબતોની પણ વાત થઈ ગઈ. અને અમુક નવી ભાજીઓ પણ સાહેબ લાવ્યા. અને અમુકને પરાણે જે કોથમીર છે, આપણે ભાજી તરીકે તો મેં કોઈ ઠેકાણે ખાધી નથી, પણ કોથમીર છે એ ગાર્નિશિંગ માટેની આઈટમ છે, પણ ભાજીમાં સાહેબ લઈ આવ્યા છે. તો હવે ભાજી બનાવશો અને ખાશો એટલે એ પણ હતી. સેલરીની પણ સારી વાત કરી. એવી પછી એસ્ટરેસીની એક જે વાત કરી લેટ્યુસની, એની પણ એક વસ્તુની બોલી થઈ. લેટ્યુસ અત્યારે તમને ખાસ કરીને પાનમાં 5-star કે કોઈ સારી હોટલમાં જાઓ તો લેટ્યુસના પાન આપી દેતા હોય, અને ત્યાં લોકો 100-150 રૂપિયા આપી અને એ પાન ખાવાનું, આમ કે સલાડ ખાતો બહુ હેલ્ધી થઈ ગયા એવો દેખાવ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. પણ એ ખરેખર એ ભાજીઓ પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ. હવે જે ભાજીની જે આપણે વાત કરી તો એમાં પાનવાળી ભાજીની અંદર કે મારી દ્રષ્ટિએ આખા દેશ લેવલે
જો પાનની જ ખાલી વાત કરતા હોય અને ભાજી તરીકે કહીએ તો મારી નંબર મારી દ્રષ્ટિએ નંબર વન છે કોબી છે. આમ તો એ બડનું રૂપાંતર છે. અને બીજા નંબરે જો ગણી શકાય તો પાલક. આ બે ભાજીઓ એવી છે કે આખા દેશમાં રૂલ કરે છે. એનું કારણ છે કે બહુ ઇઝીલી એની ખેતી થાય છે અને મળી રહે છે. અને પાલકમાં મોટા મોટી વસ્તુ એ છે કે એના પાનનું જે ડેવલપમેન્ટ છે ખૂબ જ સારું હોય છે. અને પાનના ઠેઠ સ્ટોક સુધીથી નીચેના ભાગથી લઈ ઉપર સુધી કોઈ પણ ઠેકાણે ફાઈબર નથી હોતા, એટલે એને સારી રીતે સુધારી શકાય છે. એટલે પાલક આ બે વસ્તુઓનો ખૂબ જ ભાજી તરીકે ઉપયોગ થયો છે. હવે જે કોબીની જે વાત કરી તો એની અંદર હું તમને ખાસ વાત કરી દઉં કે આમાં આપણે ઘણા ઠેકાણે વિડીયો પણ જોયો છે કે વીરપુરની અંદર એક ખેડૂત છે, છેલ્લા 40 વર્ષથી એક કુટુંબ છે 150 વીઘામાં ફક્ત કોબી અને ફ્લાવરની જ ખેતી કરે છે. એ લોકોની માસ્ટરી હોય છે. પણ કોબી માટે હું ખાસ કહી દઉં કે કોબીનું જે આપણે ત્યાં 12 માસ જે લાવવી પડે એવી ફરજ પડી ગઈ છે. કારણ કે આપણે ત્યાં જે વધુમાં વધુ અત્યારે ખેર ગામડા સુધી કોઈ પણ ઠેકાણે જશો તો તમને અત્યારે ચાઇનીઝનો બહુ વપરાશ છે. અને ચાઇનીઝમાં ખાસ કરીને તમે જે કોઈ પણ આઈટમો બનાવો તો એમાં કોબી વગર હાલતું જ નથી. અને ત્યાં તમે જોશો ચાઇનીઝ સાથે કોબીનો સલાડ કરીને લોકો આપે છે તો લોકો ખૂબ જ 2-2 3-3 વખત માંગીને ખાતા હોય છે. એટલે એ રીતે થાય છે. પણ કોબીમાં હું તમને વાત બતાવી દઉં કે ઉનાળામાં જે કાંઈ આપણે ત્યાં કોબી આવે છે કે આપણી કોબી હોતી નથી, બહુ તમે ચિંતા નહીં કરતા. આ મોટાભાગની કોબી છે નીલગીરી અને પલ્લી હિલ્સમાંથી આવે છે. કારણ કે ત્યાં ટેમ્પરેચર ઠંડુ હોય, 27-28 હોય. અને નીલગીરી અને પલ્લી હિલ્સ છે આખું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ છે, એવા 2-3 ડિસ્ટ્રિક્ટ ભેગા કરી દો, અવડો મોટો મોટો વિસ્તાર છે. અને એ આખો પર્વતમાળાઓ છે, એની અંદર કોબીજ અને ગાજર થાય છે. અને એનું પછી અમદાવાદ અને રાજકોટથી સૌરાષ્ટ્રમાં, રાજકોટથી સૌરાષ્ટ્રમાં ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અને આમ આખા ગુજરાતમાં અમદાવાદમાંથી એનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. બીજી જે તમને ખાસ બાબત એ કહેવાની છે કે ભાજીમાં તમે ખાસ એક ખાસ નોંધજો, અગાઉની જે સાહેબની ટોક હતી જે જંગલી પાનવાળી ભાજીની જે કરીને કીધી હતી એને, એ બધી ભાજીઓ ચોમાસા માટેની છે, ખૂબ જ ફ્રી મળે છે. અને બધી ભાજીઓ જો ચોમાસામાં તમારે ખાવી હોય તો શરૂઆતના 50 દિવસની અંદર ભરપૂર તમને આ બધી ભાજીઓ મળી રહે અને એનો તમે ઉપયોગ કરી શકો. સિવાય કે તમારે ખાસ ખ્યાલ એ રાખવાનો કે આ ઠેકાણે કોઈ દવાઓ કે આ વસ્તુઓ ન ચટણી હોય ત્યાંથી આ ભાજીનું કલેક્શન કરો. કાં શરૂઆતના દિવસોમાં જે દવાની જે પંપ ઉપાડ્યા ન હોય એ પહેલાં ભાજી ખાઈ લો તો વાંધો ન આવે. એટલે એક એ બાબત હતી. અને જેટલી જેટલી આપણી કોમર્શિયલ ભાજીઓ છે એ બધી ભાજી શિયાળામાં થાય છે. અને શિયાળામાં આપણો પોતાનો જઠરાગ્નિ પણ ખૂબ જ હોય છે. અને હું બધાને ભલામણ કરું છું કે શિયાળામાં ખૂબ જ ભાજીનો ઉપયોગ કરો અને એના દ્વારા તમારી બધી વસ્તુઓ થઈ શકે એવી છે. અને અમુક અમુક ભાજીઓ છે એ આપણા માટે દવારૂપ છે. દરેકની અંદર વિટામિન એ ની તો સભ્ય વાત કરી, બીજું ફાઈબર એની અંદર તમને પૂરતા મળે, ત્રીજી બાબત એ હતી કે આ બધી ભાજીની અંદર તમને કેલરીઝ બતાવી કોઈમાં 50 ઉપર જાતી નથી. એટલે ભરપેટ તમારે ભાજી ખાવી હોય તો ખાઓ તો કોઈ વાંધો ન આવે. બાકી ઘણી એવી બાબતો છે કે જેની અંદર ઓઇલ હોય, અમુક વેજીટેબલની અંદર પણ ઓઇલ હોય છે, એ તમે ખૂબ સારી રીતે જોઈ શકો. પછી આ ગાજરના પાનની ભાજીની વાત કરી, એ ગામમાં જે ગાજર મળતા હોય ફક્ત ને ગાજર જ મળતા હોય, પાન સહિતના તો ભાવનગર જિલ્લામાં કોઈક ટેકાણે વેચાતા હોય, બાકી નથી. પણ એ ગાજરના પાનની ભાજી હોય તો તે ખાસ આવે એ વસ્તુઓ કરી શકાય એવી છે અને એનો પણ ઉપયોગ કરી શકે. પછી એ એક અહીંયા ડુંગળીની જે તમે વાત કરી એવી રીતે કાશ્મીરની અંદર પ્રાન થાય છે, એક ડુંગળીનો સેલટ કહેતા હોય છે, એનો પ્રકાર જ છે. અને એના પણ એ લોકો બધી વસ્તુ ખૂબ જ સારી થાય. ભાજી નંબર એકમાં મેં તમને પાલક અને બીજી મેથીની જે વાત કરી, આ બંને ભાજીઓ એવી છે કે મેથી પાલક હવે ધીરે ધીરે પાલકના પણ ભજીયા અને એમાં ખાસ કરીને કઢી સાથે સર્વ કરવામાં નોર્થ ગુજરાતમાં ખૂબ જ ઓલું થાય છે. આપણા ગુજરાતમાં રેગ્યુલર વધુમાં વધુ જો ભાજી ખવાતી હોય તો નોર્થ ગુજરાતમાં લોકો ખૂબ જ એનો ઉપયોગ કરે છે. અને શિયાળામાં જે આપણે બથવા કહી છે, જે ચીલની ભાજી કહી છે, એનો ખૂબ જ ઉપયોગ કરે, માર્કેટમાં પણ વેચાતી હોય છે. અને બથવાનું મેં અગાઉ 2-3 વખત ઉલ્લેખ કરી શક્યો, લોહ તત્વની ખામી દૂર કરવા માટે ટેબ્લેટ કરતા જો તમારે ઝડપી રિઝલ્ટ લાવવું હોય, ખજૂર કે બીજી કોઈ પણ વસ્તુ કે અંજીર ખાધા વગેરે જો તમારે કરવું હોય તો તમારે આનો ચીલની ભાજીનો ઉપયોગ કરજો.
પછી પાલકમાં છે અત્યારે એક નવી જાત આવી ગઈ જેને પંખા પાલક કહેવામાં આવે. પાન ખૂબ જ એના પોળા હોય છે, 5 કે 6 પાન ભેગા કરી દો, એક જોડી થઈ જતી હોય છે, એટલે ખૂબ જ ઈઝી રીતે થતી હોય છે. બીજું, પાલકની ભાજી ઉજેરવા માટે એક પ્લાસ્ટિક કલ્ચર એટલે પ્લાસ્ટિકનું એક હાઉસ બનાવી, એની અંદર તમે પાલકનું એને ટનેલ પદ્ધતિ કે શિયાળામાં જો તમે બનાવો તો ભાજી ખૂબ જ સારી થાય અને ખૂબ જ તંદુરસ્ત, એમાં કોઈ પણ જાતનું ઇન્સેક્ટ કે કોઈ પણ જાતનું ડેમેજ ન થાય અને ખૂબ જ એનો સારો ગ્રોથ મળે. એ ટેકનોલોજી પણ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વિકસાવેલી છે અને ખૂબ જ સારી અને સસ્તી ટેકનોલોજી છે. આમ અળવીના જે પાનનું છે, હવે જે અગાઉ જે અળવીના આપણે ભજીયા કે પાતરા જે બનાવતા હતા એની ગાંઠોનું શાક બનાવતા હતા, પણ હવે મેનુમાં જે લોજની મેનુની અંદર અમારી બાજુ ગારિયાધારમાં અળવીના પાનના શાક પણ એના પાતરાનું હોય એનું શાક પણ લોકો અત્યારે લોજમાં અવેલેબલ થઈ ગયું છે, એટલે ધીરે ધીરે એ પણ વસ્તુ આવી છે. પણ વધુમાં વધુ ભાજીઓનું શાક ખાસ કરીને હોટલોમાં કે એમાં વસ્તુમાં લોકો ડિમાન્ડ માંગે, જેવી રીતે આપણે એક કોઈ પણ લીલું શાક માંગતા હોય છે એમ એક લીલું શાક, એ એકાદું ગ્રીન વેજીટેબલ હોય, એકાદું કઠોળ હોય અને એકાદી ભાજી હોય તો ખરેખર આ આપણા લોકોનું તંદુરસ્તી અને ખૂબ જ સારી રીતે જળવાઈ રહે. સાહેબ એ ખૂબ જ સારી રીતે અને ખાસ કરીને જે ખાટી ભીંડીમાં જે 3 ફોટોગ્રાફ આપી એની ટેક્સોનોમી ખૂબ જ સુંદર રીતે, તમને એકના પાન હતા એ ફક્ત તમને આના જેવા, તમને જે કહેવાય ને કે આપણે ગાંજાના પાન જેવા હોય એ ટાઈપના હતા, કેનાબિસ ટાઈપના હતા, અને એ બીજાને પાનની અંદર ત્રણેયનું વેરિએશન બતાવી અને ફૂલનું બતાવી અને ત્રણેય 3 સ્પીસીઝ આપણે ખૂબ જ સરસ રીતે સમજાવી છે. અને ઓવરઓલ એક વિષય તરીકે અને એક વે ઓફ લાઈફ તરીકે એને ખૂબ જ સરસ રીતે ટોક આપીને બધાએ ખૂબ જ મજા લીધી છે, એટલે ફરીથી મિતલિયા સાહેબનો અને આપ સૌનો આભાર માની મારી કોમેન્ટ પૂરી કરું. આભાર. આભાર ધ્રુવ સાહેબ, સરસ પૂરક માહિતી આપી. ધ્રુવ સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ભાજી, પાંદડાવાળી ભાજી રિલેટેડ.